सूरत मैथरपुराना हीराना व्यापारी पासे थी खरीदीना बहाने हीरा लेने बादमा तेने नकली हीरा पधरावीने गठियाओए 38 लाखनी छेतरपिंडी करी छे। સુરતના લાલ દરવાજા ખાતે હીરાના વેપાર કરતા ભરત રાવલ રાહુલ ચોકસીને સારી રીતે ઓળખે છે। રાહુલે અન્ય હીરા દલાલો રાહુલ કથિરિયા અને ભરત દલાલ સાથે મુલાકાત કરાવી હતી। હીરા દલાલોએ ભરતની મુલાકાત રમેશ સોની, પ્રદીપ પટેલ અને ધર્મેશ સાથે પણ મુલાકાત કરાવી હતી। પ્રદીપ પટેલે ભરતને હીરા લઈ તેની મૈદરપુરાની ઓફિસે બોલાવ્યો હતો। ત્યારબાદ બંને વચ્ચે 48 લાખ રૂપિયામાં સોદો ફાઇનલ થયો હતો। ત્યારબાદ પ્રદીપ અને ધર્મેશે સીલ કરેલા કવરમાં હીરા પરત કર્યા। બે દિવસમાં પેમેન્ટનું કંઈ પ્રદીપે પેમેન્ટ ન આપી વાયદાઓ કર્યા હતા। ભરતને શંકા જતા પ્રદીપે પરત કરેલા હીરા ચેક કરતા તે અમેરિકન ડાયમંડ હતા। બાદમાં આરોપીએ આપેલા ચેક પણ રિટર્ન થયા હતા। આ મામલે ભરતે રાહુલ ચોકસી, રાહુલ કથિરિયા, ભરત, રમેશ, ધર્મેશ અને પ્રદીપ વિરુદ્ધ મૈધરપુરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે। ત્યારે હાલ હીરાની ખરીદીના બહાને હીરા લઈ અને છેતરપિંડીની વધુ એક ફરિયાદ મૈદરપુરા પોલીસમાં નોંધાઈ છે। ભરતકુમાર ગજાજી રાવલ 60 નંબર મોડ વણિકની વાડી, અમારા બાજુમાં એક કારખાનું ચલાવે છે, એને રેફરન્સ આપ્યો કે પાલટી સારી છે અને તમારે વેપાર કરવો હોય તો હું પાલટી લઈ આવું, ને મારે રોકડામાં ધંધો કરવાનો છે, ઉદ્યાનમાં નથી કરવાનું, તો કે પાલટી સારી છે। એ પછી ચાર જણા અહીંયા જોવા આવ્યા, જોઈને આવીને એને પેકેટ જોઈ ગયા કે તમે બીજે દિવસે મારી ઓફિસે આવજો, અમને WDCમાં તે અમને બોલાવેલો, અમે શ્રીપાલભાઈ બે જણા ત્યાં ગયા, તે જઈને એને ધંધો પેકેટ જોઈ લીધું, એને પસંદ આવી ગયું, એને કીધું કે આપણે ધંધો ડન છે, એને છીટ્ટી બનાવી ભાવતી 214 કેરેટ માલ હતો, 48 લાખનો, એ કીધું કે તમને પૈસામાં તમે પેકેટ તમારે જોડે રાખો, હું પૈસા બોમ્બેથી હવાલો કરાવું, તમે પેમેન્ટ આપજો, પેકેટ આપજો, મેં સારું, તો એમાં 2-3 દિવસ થઈ ગયા પૈસા નહીં આવ્યા, અને મને થોડો ડાઉટ ગયો અંદર, શંકા થઈ તો મેં એને પછી ફરિયાદ કરાવી, માલ ડુપ્લિકેટ લાગે, એને લોકોને પકડીને મેં લાવેલા છે। રવિ કોઈચા, GTV ન્યૂઝ, સુરત।